મારો એક પરિચય થાય, બધાને મળવાનું થાય. મેં ખાસ તો વિનંતી કરવા આવેલો કે આપ સૌનો અમને સાથ સહકાર મળે આ વખતે. અને આપણે બધા જાણીએ છીએ કે ભાઈ આપણા જે નેતા છે બળવંતસિંહ રાજપૂત સાહેબ, એમને આપ સુપરિચિત છો અને હંમેશા જ્યારે જરૂર પડે ત્યારે બધા માટે ઊભા રહેતા હોય છે. કામે એમને કરેલું છે. 2012માં તમારા બધાના આશીર્વાદથી જે જીતેલા બી છે અને એમના કામ તમે જોયેલું છે, એમના સ્વભાવથી પરિચિત છો. એટલે બસ કે ભાઈ આપણે જ્યારે એમને બધી રીતે ઓળખીએ છીએ અને આપણે ખ્યાલ છે કે આપણું કામ કરી શકશે, કારણ કે સક્ષમ નેતા છે, કેટલું આપણે જોયેલું સામે પક્ષે રહીને આટલું બધું કામ એમને કરેલું છે કરીને. એટલે જીતીને આવશે અને સરકારે ભાજપની બનવાની છે અને આપણે અહીંયાથી જો જીતીને આવશે તો વધુ ને વધુ આપણા કામો થઈ શકશે કરીને. એટલા માટે બસ હાથ જોડીને બધાને વિનંતી કરવા આવેલો કે ભાઈ આ વખતે જેટલો થાય એટલો સાથ સહકાર આપજો અને જેટલું થાય એટલું આપણે મતદાન કમળની અંદર ને ભારતીય જનતા પાર્ટી માટે કરીએ અને બળવંતસિંહ રાજપૂત સાહેબને મોટી લીડે જીતાડીને મોકલીએ, તાકી જે 5 વર્ષમાં વિકાસના કામો નથી થઈ રહ્યા, વિકાસના કામો આપણે બધા થાય કરીને. કારણ કે 5 વર્ષમાં આપણે સૌ જોઈ રહ્યા છીએ કે બધે હું જઉં છું સમજું છું તો વિકાસ નામે કંઈ થયું નથી કરીને. એની સામે પહેલાં સાહેબ હતા તો વિકાસના કામો અનેકો એમને કરેલા છે સરસ્વતી તાલુકામાં, પછી રોડ રસ્તાના હોય, પાણીના હોય, બીજા હોય. ને હવે તો સરકારમાં બેસવાના છે, જીતશે તો પાક્કું સરકારમાં બેસશે ને સારી જગ્યાએ બેસશે જો. એટલે જે કામો પહેલાં જેટલા કરતા હતા એનાથી વધુ સારા કામો એ કરી શકશે આપણા વિસ્તાર માટેના અને વિકાસના કામો કરી શકશે. અને સાહેબનું તો જાહેર જીવન એટલે જ છે કે ભાઈ એમને તો લોકોની સેવા કરવી છે, મદદરૂપ થવું છે. પોતે સત્તામાં નહોતા 5 વર્ષ સુધી, છતાં કોઈ એમના જોડે ગયું હોય ને એમનાથી બનતું જેટલું થયું તો એમને મદદ ને સાથ સહકાર બધાને આપેલો છે. એટલે એમનો ભાવ હંમેશા એવો જ રહે છે, મારે લોકોનું સેવા કરવી છે, મારે વિકાસના કાર્ય કરવા છે. અને પોતે ગરીબીમાંથી મોટા થયેલા છે કે મેં ગરીબી જોયેલી છે, એટલે મારી આવનારી પેઢીને આવી ગરીબી જોવી ના પડે એના માટે કે હું જાહેર જીવનમાં છું ને એવું કહીને પોતે અહીંયા કામ કરી રહ્યા છે. અને સત્તામાં હોય ના હોય છતાં હંમેશા કામ કરતા આવ્યા છે, કરતા રહેવાના છે કરીને. પણ આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ જ્યારે સરકાર ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં બનવાની હોય ને, સાહેબથી તમે બધા પરિચિત છો, એમના કામથી બધાથી પરિચિત છો, તો બસ આપણે સૌ મળીને આવા નેતાને જીતાડીને મોકલીએ, તાકી આપણા જે વિકાસના કામો નથી થઈ રહ્યા આટલા સમયથી એ વધુ ને વધુ સારા વિકાસોના કામો થઈ શકે કરી. સાહેબ જીઆઈડીસીના ચેરમેન બન્યા તો હવે વાગડોદ વિસ્તારમાં જીઆઈડીસી લાવવાનું એમને કાર્ય કર્યું. એમને એમ બધું કહીએ ક્યાંક વચ્ચે આવે પર જમીનનો જે પ્રશ્નના લીધે થોડુંક પાછળ જવું પડે, પણ તોય કે ભાઈ 1/2 કલાકમાં યુવાન જઈ શકે ને નોકરીઓ એમને ત્યાં જીઆઈડીસી હશે, કારખાના આવશે તો નોકરીઓનો પ્રશ્ન સોલ્વ થઈ શકે કરીને. એટલે સતત જ્યારે જ્યારે એમને કામ કરવાની તક મળી છે, એમને કામ કર્યું છે અને ખાસ કરીને વિસ્તારની ચિંતા કરીને એમને વિસ્તાર માટે જે કંઈ કરવું પડ્યું એ કર્યું છે. એટલે બધાને બસ અહીંયા 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આપણે સૌ આ વખતે મળીને આવા નેતાને વધાવી લઈએ, એમને જીતાડીએ. 2012થી એવું નથી કે તમે નવા છો, આપણે બધા એમને સારી રીતે પરિચિત છો, આપણે બધા એમને સારી રીતે ઓળખીએ છીએ અને તમને પોતાના અહીંયા બેસેલા બધાને વિશ્વાસ છે કે ભાઈ ગમે ત્યારે એમના જોડે જઈશું તો કામ થશે 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 કરીને. એટલે જ્યારે આવા સારા નેતા મળ્યા હોય તો આપણે સૌ મળીને જેટલી થઈ શકે એટલી ગામમાંથી આપણે લીડ અપાવીને એમને અહીંયા જંગી લીડથી જીતાડીએ. અને આવનારા 5 વર્ષમાં હું પોતે તમને ખાતરી આપું છું અહીંયા બેસેલા બધાને કે જે 5 વર્ષના કામ નથી થયા એ તો થશે જ, એનાથી વધારે આપણે કહી શકીએ 10-15 વર્ષના સાહેબ પોતે કામ કરી શકશે. કારણ કે સાહેબમાં એટલી મોટી ક્ષમતા છે અને સરકારમાં બેસશે એટલે વધુ ને વધુ કામ એ કરવાના છે. એટલે બસ આપણે એક વિકાસના માટે, એક કામના માટે આપણે એવા નેતાને એવા પક્ષને ચૂંટીને લાવીએ અને પક્ષ કે નેતા આપણે કહી શકીએ ભારતીય જનતા પાર્ટી બળવંતસિંહ રાજપૂત સાહેબ છે. એટલે બધાને ફરીથી હાથ જોડીને વિનંતી કરું છું કે આ વખતે થાય એટલી મોટી સંખ્યામાં આપણે સૌ મળીને અને સગા સંબંધીઓમાં જ્યાં બી કહેવાય ત્યાં ચોક્કસથી કહેજો કે આપણે વિકાસ માટે વોટ કરવાનો છે આ વખતે. અને બધે આપણે જોઈ બી રહ્યા છીએ કે લોકોને સાહેબ માટે એનું સમર્થન મળી રહ્યું છે, પક્ષ માટે એટલું બધું સમર્થન મળી રહ્યું છે. તો આપણે સૌ આ વખતે એમને જંગી લીડથી જીતાડીએ એવી સૌને વિનંતી.